आज अपने धोरण चार हिंदी विषय विषय भणवानुं छे। तमने याद छे ने के आना पहेलाना हिंदी ना लेक्चर में अपने टूलाइन बुक में स्वर लखता शीख्या था। अहीं आ रीते बताने स्वर होमवर्क में पण एटले के पाकी बुक छे, टूलाइन की पाकी बुक छे, तेमां स्वर लखवाना पण आप्या था। अने हिंदी नी जे स्वापोथी छे तेमां पण आपणे स्वर लख्या था अने स्वाध्याय पण शीख्या था। હવે આજે આપણે હિન્દી કપ્પો ટુલાઈન બુકમાં હિન્દી કપ્પો લખવાનો છે। હિન્દી કપ્પાને આપણે વ્યંજન પણ કહીએ છીએ ને, હા, તો એ વ્યંજન પણ આપણે અહીંયા આ રીતે ટુલાઈન બુકમાં લખવાના છે। તો એ કઈ રીતે લખવા એ હવે આપણે અહીંયા જોશું। તો તમને અહીંયા આ રીતનો હાસ્યો આપેલો હશે। જો તમે આ રીતની લાઈન આપેલી હશે, એક લાઈન મોટી અને એક લાઈન નાની, જેને આપણે ટુ લાઈન બુક કહીએ છીએ। તમારી ટુલાઈનની બાકી બુકમાં તમને આ રીતની લાઈન કરેલી આપેલી જ હશે। જો તમારે લાઈન કાઢવા માટે સ્કેલનો ઉપયોગ ફરજિયાત કરવાનો, જેથી કરીને સીધી લાઈન ગણાય અને તમારું લખાણ છે એ સરસ મજાનું લાગે। હવે વ્યંજન, તો આપણે આની પહેલા સ્વર જોયા હતા કે સ્વર કેટલા છે, તો કે 13 છે। કયા કયા? અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહા, આ 13 સ્વર આપણે જોયા હતા। હવે આપણે શું જોશું, તો કે વ્યંજન। વ્યંજન એટલે કે કક્કો, જે આપણે અહીંયા શરૂઆત કરશું। તો વ્યંજનની શરૂઆત ક થી થાય છે। તો સૌથી પહેલા આવશે ક। તો ક કઈ રીતે લખો, તો આ રીતે લાઈન કાઢવી, સીધી લાઈન કરવી અને અહીંથી આ રીતે ક લખવાનો થશે। જુઓ, ઘણી વાર કેવું લખે છે, ક આમ સીધો લીટો રાખે, પણ એમ નહીં કરવાનું। ક નું પાટલું બંને બાજુ આ રીતે ગોળ આવે। જ્યારે ગુજરાતીમાં આપણે ક લખીએ તો કઈ રીતે લખીએ છીએ, આ રીતે લખીએ છીએ ને, ક કમળનો ક। અને જ્યારે હિન્દીમાં આપણે શું કહીએ છીએ, ક કમલ કા ક। ત્યાર પછી ક પછી શું આવશે, તો કે ખ। તો આપણે અહીંયા લખશું ખ। તો ખ કઈ રીતે લખાય, તો પેલા આ રીતે બગડી બે કરવાનો, અહીંયા વસાણનો બ કરવાનો, અને જે નીચે બેનો લીટો છે અહીંયા બ સાથે જોડી દેવાનો। ખાસ ધ્યાન રાખવાનું, આ જે બગડે બે કરીને લીટો કર્યો છે એ બ સાથે જોડી દેવાનો અને અહીંયા ઉપર લીટી કરવાની। આને શું કહેશું, ખ। તો હવે આપણે ખ ગુજરાતીમાં કઈ રીતે લખીએ છીએ એ જોશું, તો કે ખ ખટારાનો ખ। જ્યારે હિન્દીમાં ખ ખટિયા કા ખ। ત્યાર પછી ખ પછી શું આવશે, ગ। તો ચાલો આપણે ગ લખીએ। તો આ રીતે ગ લખવાનું છે બધાએ, દેખાય છે, પહેલા સીધી લીટી અહીંથી ગોળ વાળવાનું અને બાજુમાં લીટો કરીને ઉપર લીટી કરવાની। ગ ગમલા કા ગ, ગમલા એટલે શું થશે, કુંડુ। જ
જ્યારે ગુજરાતીમાં આપણે લખીએ ગ ગણપતિનો ગ, ગ પછી આવશે ક, શું આવશે કે ક. જો ગુજરાતીમાં અને હિન્દીમાં ગ માં કોઈ ફેર નથી, ક સેમ જ છે. જે રીતે ગુજરાતીમાં ખ લખીએ છીએ એવી જ રીતે હિન્દીમાં ખ લખવાનો છે, ખ ઘર કા ખ. અને ગુજરાતીમાં પણ આપણે જુઓ આમ જ ખ લખીએ છીએ ને, હા ખ ઘર નો ખ. હવે ખ પછી શું આવશે તો કે ચ. તો ચ કેમ લખવું, તો પેલા આ રીતે વસાન નો વ કરવાનો. જો આ એક નાનો રાખવાનો, જે આ તમે લખો છો એ તો નાનો રાખવાનો અને અહીંથી આ રીતે લીટી કરી લેવાની. આને કેશું આપણે ચ, શું કેશું ચ. ચ ચરખા કા ચ, ચરખા એટલે રેટિયો. જ્યારે ગુજરાતીમાં આપણે ચ લખીએ ત્યારે શું કહીએ, ચ ચકલી નો ચ. અને આ રીતે ચ લખીએ છીએ. જુઓ કેટલા અક્ષર સરખા થાય છે ને એ આપણે અહીંયા જોતા જશું. તો પહેલા તો ઘ સરખો થયો, આપણે એને રાઉન્ડ કરી લેશું જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કેટલા કેટલા અક્ષર ગુજરાતીમાં અને હિન્દીમાં એક સરખા છે. ત્યાર પછી ચ પછી શું આવશે તો કે છ. છ અહીંયા લખશું આપણે. છ જે રીતે ગુજરાતીમાં લખાય છે તે જ રીતે હિન્દીમાં પણ લખાશે, છ છત્રી કા છ. અને ગુજરાતીમાં પણ આપણે છ આ જ રીતે કરીએ છીએ, છ છત્રી નો છ. અને છ ઉપર આપણે ગોળ કરશું શા માટે, કેમ કે ગુજરાતીમાં અને હિન્દીમાં એક સરખો જ છ થાય છે. ત્યાર પછી છ પછી શું આવશે તો કે જ. આપણે જ લખશું, જ જગ કા જ. જો આ દેખાવમાં પણ આ જેવો છે, તો કે ગુજરાતીમાં આપણે બકરીનો બ આ રીતે લખીએ છીએ, જ્યારે હિન્દીમાં જ કહેવાય છે. હિન્દીમાં આને શું કહેવાય તો કે જ, જ જગ કા જ. ગુજરાતીમાં આપણે જ કેમ લખીએ તો કે આ રીતે, જ જમરૂખ નો જ. જ પછી આવશે ઝ. આપણે ગુજરાતીમાં કહીએ ઝ ઝબલા નો ઝ, જ્યારે હિન્દીમાં જ લખવાની થોડીક રીત અલગ છે અને તે થોડુંક અઘરું લાગશે, એટલે બધા સાથે લખજો. જો સૌથી પહેલા આમ સીધી નાની એવી લીટી કરવાની થશે, પછી અહીંયા ડ લખવાનું. શું લખવાનું? ડ. આપણે ડ લખીએ ને, હા ડ લખવાનું. અને આ રીતે આમ લીટી કરી નાખવાની, રેડી. ત્યાર પછી અહીંયા સાઈડમાં એક આડી લીટી કરવાની, ત્યાર પછી અહીંયા સીધી લીટી કરવાની અને ઉપર લાઈન કરવાની. આને આપણે કહેશું ઝ. શું કહેશું? ઝ. જો ખાસ ધ્યાન રાખવાનું, હિન્દી અક્ષરો લખતી વખતે નાની લાઈનમાં જ અક્ષરો લખવાના અને આ જે નાની લાઈન છે એની બહાર જવા જોઈએ નહીં, એ લાઈનની અંદર જ નાના નાના સરસ મજાના અક્ષરો કરવાના. અહીંયા આપણે શું લખ્યું? ઝ. ઝ ઝરના કા ઝ. ઝરના એટલે શું થાય તો કે ઝરણું. આપણે ઝરણું કહીએ ને, હા નાનું એવું ઝરણું હોય એને આપણે ઝરના હિન્દીમાં કહીએ છીએ, જ્યારે ગુજરાતીમાં ઝ આમ થાય છે, બંનેની રીત અલગ છે. હવે ઝ ઝબલાના ઝ પછી શું આવશે તો કે ટ. ટપાલીને ટ કહીએ ને આપણે, હા ટ ગુજરાતીમાં આપણે આમ લખીએ છીએ. હવે હિન્દીમાં કેમ લખો તો હિન્દીમાં પહેલા રીતે લાઈન કરવાની, ત્યારબાદમાં સી કરી દેવાના. આપણે અંગ્રેજીના એબીસીડીનો સી કરીએ ને, હા સેમ એવી જ રીતે આપણે હિન્દીમાં ટ કરીએ છીએ. ટ ટમ ટમ કાટ. ટમ ટમ એટલે ઘોડા ગાડી. હા ટ ટમ ટમ કા ટ. ટમ ટમ એટલે ઘોડા ગાડી. ત્યાર પછી ટ પછી આવશે ઠ. તો આપણે અહીંયા ઠ લખશું. તો ઠ કઈ રીતે લખો? પહેલા નાની એવી લાઈન કરી આ રીતે ગોળ બિંદુ કરવાનું થશે. આપણે આને હિન્દીમાં ઠ કહીએ છીએ. ઠ ઠઠેરા કા ઠ. ઠઠેરા એટલે શું થાય તો કે કંસારો. કંસારો કોને કહેશું તો કે તાંબાના પિત્તળના વાસણો જે સરખા કરતા હોય તેને આપણે કંસારો કહીએ છીએ. ત્યાર પછી આવે છે ડ. ઠ પછી શું આવશે તો કે ડ. ડ ડમરૂ કા ડ. જે રીતે ગુજરાતીમાં ડ લખીએ છીએ તેવી જ રીતે હિન્દીમાં પણ આપણે
ત્યાર પછી આવે છે ભ, તો ભ આ રીતે લખાય.
ત્યાર જ્યારે હિન્દીમાં આપણે આ રીતે લખીએ બ ભમરડાનો હ હવે બ પછી શું આવશે તો કે મ તો મ છે કે એક સરખો જ આવશે ગુજરાતી અને હિન્દીમાં મ મગર કા મ જ્યારે ગુજરાતીમાં આપણે આ રીતે જ મ લખીએ છે મ મરચાનો મ જો મ બંનેમાં એક સરખા છે તો કે હા મ પછી શું આવશે તો કે ય य यति का य अबे य ने कमा सम फेर छे तो के य नो पेट छे ने ए मोटू होय आजे छे भाग ए केवो होय मोटो यमा जेरे कमा तो के नानो होय अटलो फेर छे गुजराती मा ने हिंदी मा बन्ने मा य एक सरखो आवशे तो अहीं आपणे करशुं गोड हवे य पछी शुं आवशे तो के र र र थ का र गुजराती मा ने हिंदी मा बनने मा र एक सरखो आवशे त्यार पछी आवशे तो के ल हवे जो ल छे आपणे गुजराती मा आ रीते करीए छीए ज्यारे हिंदी मा ल आ रीते थशे तो तमे कहेशो के आ तो गुजराती ना ब जेवो छे जुओ छे ने खाली ऊपर लीटी छे एटलो फेर छे पण हा हिंदी मा आने ल केवाय છે જો આવા બે શબ્દ બે અક્ષર થયા એક તો લ અને એક તો જ આ ગુજરાતી ના બ જેવો છે આ ગુજરાતી ના ભ જેવો છે પરંતુ આ હિન્દી નો જ છે અને આ હિન્દી નો લ છે ત્યાર પછી આવે છે વ વ વજન કા વ ગુજરાતી માં અને હિન્દી માં વ એક જ સરખો થશે ત્યાર પછી આવે સ સ ત્રણ પ્રકાર ના આવે એક તો મીંડા વાળો એક તો સ સસલાનો સ કહીએ એ અને એક સ પાડીઓ સ તો સૌથી પહેલા શું આવે તો સ મીંડા વાળો આવશે સ સરબત કા સ ગુજરાતીમાં અને હિન્દીમાં બંને સ એક સરખા છે ત્યાર પછી આ સ પછી કયો સ આવશે તો કે સ ષટ્કોણનો સ તો સ હિન્દીમાં પણ આ જ રીતે છે અને સ પાડીઓ સ પણ આપણે કહીએ છીએ ત્યાર પછી તો કે સ સડક કા સ અથવા તો સ સરકસ કા સ તેમાં આવો સ વપરાય છે ગુજરાતી અને હિન્દીમાં આ સ એક જ સરખો આવે છે હવે સ પછી શું આવશે તો કે હ હ હલકા હ જો હ પણ કેવો છે તો કે સરખો છે હવે હ પછી આવશે ક્ષ ક્ષ ક્ષત્રિય કા ક્ષ જ્યારે હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં ક્ષ કેવું આવશે તો કે એક સરખું આવશે ત્યાર પછી આવે છે જ્ઞ તો જ્ઞ કેમ કરશું ડ કરી લીધે લીટી પછી લીટી આ રીતે આને આપણે શું કહેશું જ્ઞ જ્ઞ જ્ઞાની અથવા જ્ઞ યજ્ઞ કા જ્ઞ જ્યારે ગુજરાતી અને હિન્દીમાં જ્ઞ પણ કેવો આવે છે એક સરખો આવે છે હવે હિન્દીમાં બે અક્ષર વધારે આવે છે છેલ્લે તો એ કયા છે એક તો ત્ર આવે છે શું આવે છે ત્ર ત્ર ત્રિશુલ કા ત્ર ત્ર પત્ર કા ત્ર જ્યારે ગુજરાતીમાં આપણે ત પક્કામાં નથી આવતો પણ આપણે એને વાંચી શકીએ છીએ પત્ર અને એવું લખતા હોય તો લખીએ છીએ ને જે રીતે ગુજરાતીમાં લખાય એ જ રીતે હિન્દીમાં પણ લખાય છે અને છેલ્લે આવે છે શ્ર શ્રદ્ધા છે અથવા તો કોઈ નામ હોય તો આપણે સ્ર શબ્દ વાપરીએ છીએ ને ગુજરાતીમાં પણ એ હિન્દીમાં પણ આવે છે જે ગુજરાતી અને હિન્દી બંનેમાં કેવા છે એક સરખા હવે આપણે આ બધા જે વ્યંજન લખ્યા છે એ આપણે ગણશું કે કેટલા થયા છે ગુજરાતી અને હિન્દીમાં ખ્યાલ આવે છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસ ટોટલ આપણે હિન્દી કક્કામાં કેટલા વ્યંજનો લખ્યા પાંત્રીસ અને સ્વર કેટલા લખ્યા તો કે તેર આપણે હિન્દી કક્કો એટલે કે વ્યંજન ટુ લાઇન બુકમાં પાકી બુકમાં જ લખવાના છે જો રફ બુકમાં નહીં ટુ લાઇન બુક જે આપણે બનાવી છે એ પાકી બુક છે તેમાં પહેલાં સ્વર લખી લીધા ત્યારબાદ લખવાના થશે વ્યંજન હવે આપણે જોશું કેટલા અક્ષરો એક સરખા છે કે એક બે ત્રણ ચાર પાંચ છ
चौद पंदर सोल सत्तर अठार ओगणीस। जो पात्रीस अक्षरों माथी ओगणीस अक्षरों तो एक ज सरखा छे, तो बाकी केटला रहेशे विचारो जी ने। सोल, सरस। तो जे सोल शब्द बाकी सोल अक्षरों जे बाकी रहे छे एज आपणे खाली विचारवाना छे कि कई रीते लखवा। बाकी तो जे आपणे अक्षरों गणिया ए केवा छे, तो के एक सरखा ज छे। तो आ रीते हिंदी कक्कोर टोलाइन बुकमां एटले बाकी बुकमां तमारे लखी लेवानो छे। फरी पाछो आपणे एकवार हिंदी कक्को बोली लेशु। तो के क कमल, का क ख खटिया, का ख ग कमला, का ग क घर, का ग च चरखा, का च छ छतरी, का छ ज जग, का च ज झरना, का ज ट टम टम, का ड ठ ठ ठेला, का ठ ड डमरू, का ड ट ढकना, का ड आण बाण, काण त तलवार, का त ठ ठान, का थ द दरवाजा, का द ठ दज्जा, का द न नल, का न प पतंग, का प फ फल, का फ ब बत्तख, का व प જય સ્વામિનારાયણ।